मॉर्निंग विद्यार्थी मित्रों, गया वीडियो में आपने धोरण 10 विज्ञान अंतर्गत एक नवा एकम की शुरुआत करेली, पाठ नंबर 7 नियंत्रण अने संकलन। तो ए वीडियो में आपने नियंत्रण अने संकलन शुं छे ए जी शुरुआत ना एनो अर्थ छे ई आपने समझी गयेला के शा माटे मनुष्य के कोई पण प्राणी ना शरीर में नियंत्रण अने संकलन थाय छे अने शा माटे एनो अभ्यास करवो जरूरी छे। त्यारबाद आपने नियंत्रण अने संकलन नो सौथी महत्वनो कोष एटले के चेतापोष। तो चेतापोष में उर्मी रेगनु वहन कई रीते थाय छे एनी चर्चा पण करी गयेला। हलनचलन शुं छे, कई कई घ्राणेन्द्रियो छे के जेना वडे आपणे जे आपणी पांच इंद्रियो छे जेना वडे आपणे संवेदना अनुभवी शकीए छीए एनी चर्चा पण आपणे करी। ત્યારબાદ આપણે ચેતાકોષ દ્વારા જે ઉર્મી વેગનું વહન થાય છે એ કઈ રીતે પરાવર્તી કમાન્ડ દ્વારા સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં આદેશો આપે છે, કમાન્ડ આપે છે, એ પરાવર્તી કમાન્ડનો અભ્યાસ પણ આપણે ગયા વિડીયોમાં કર્યો। હવે આજના વિડીયોમાં આપણે માનવ મગજ, આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ જે આપણા દરેક શરીરની આપણા શરીરની દરેક હલનચલન માટે જરૂરી છે, ઉપયોગી છે, એ કઈ રીતે કાર્ય કરે છે, એ કેટલા ભાગોમાં વિભાજિત થયેલું છે અને કઈ રીતે આપણા શરીરનું સંકલન અને નિયંત્રણ એ માનવ મગજ દ્વારા થાય છે એ શીખવાનું છે। અને ત્યારબાદ વનસ્પતિઓમાં સંકલન કઈ રીતે થાય છે, વનસ્પતિઓમાં સંકલનની કઈ કઈ રીતો છે અને વનસ્પતિ સંકલન કઈ રીતે દર્શાવે છે એ પણ આપણે આજના વિડીયોની અંદર શીખવાનું છે। તો આપણે પાઠ્યપુસ્તકને સાથે રાખી અને એક એક પોઈન્ટનો અભ્યાસ કરતા જઈએ। તો શરૂઆત કરીએ માનવ મગજથી। માનવ મગજ કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ, એટલે કે આપણે વિચારી શકીએ છીએ। કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે। આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી હોય છે। જટિલ રચના એટલે ચેતાઓ એકબીજા સાથે અલગ અલગ રીતે જોડાયેલી હોય છે, જે મગજમાં આવેલી છે, જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે। એટલે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર મગજ છે, ત્યાં વિવિધ જટિલ ચેતાઓ આવેલી છે। મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે। તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે। એક માર્ક્સમાં ઘણી જગ્યાએ પૂછાતું હોય છે CNS નું ફૂલ ફોર્મ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર, એની રચના કરે છે મગજ અને કરોડરજ્જુ અને એનું કાર્ય છે બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી અને તેનું સંકલન કરવું। આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ તો લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વનિર્મિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે। એટલે કે પહેલેથી આપણને ખબર હોય છે, પૂર્વનિર્ણિત એટલે આપણે નિર્ણય લઈ ચૂક્યા છીએ અને આપણે આપણી ઈચ્છાથી આ બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ। મગજના સ્નાયુઓ સુધી સંદેશા મોકલે છે, મગજનું કાર્ય છે શરીરના અલગ અલગ સ્નાયુઓ સુધી સંદેશો મોકલવાનું। આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે। ચેતાતંત્ર છે એ સ્નાયુને સંવેદના મોકલે છે, એક ઓર્ડર મોકલે છે અને તેના આધારે શરીરના સ્નાયુઓ છે એ કાર્ય કરે છે। પરિગવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે। હવે આ પરિગવર્તી ચેતાતંત્ર એટલે શું? મગજનું ચેતાતંત્ર છે એની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કરોડરજ્જુનું ચેતાતંત્ર છે અને શરીરના અંગો છે એ સંપર્કમાં રહે છે, એકબીજાને ઓર્ડર આપી શકે છે, જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બનતી હોય છે। આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે, મગજ જે વિચાર કરે છે એના આધારે તે સ્નાયુઓને કમાન્ડ આપે છે, સૂચના આપે છે અને આપણું શરીર કાર્ય કરે છે। જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે। મગજમાં આ મુજબના 3 મુખ્ય ભાગો કે પ્રદેશો છે, જેના નામ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ છે। એટલે કે અલગ અલગ સંવેદના અને તેના પ્રતિચારો કરવા માટે જટિલ પ્રક્રિયા માટે 3 અલગ અલગ ભાગો છે મગજમાં, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ। એ દરેકનું કાર્ય અલગ અલગ હોય છે, તે અલગ અલગ તંત્રો સાથે સંકળાયેલા હોય છે।
મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ અગ્ર મગજ છે, એટલે કે જે આગળનું મગજ છે એ મુખ્ય કાર્ય કરતું હોય છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. અલગ અલગ વિસ્તારમાં સંવેદના મેળવવામાં આવે છે. અગ્ર મગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ એટલે કે સાંભળવું, ઘ્રાણ એટલે કે જે વાસ કે સુગંધ પ્રત્યેની સંવેદના છે, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા કેન્દ્રો છે એ અગ્ર મગજની અંદર આવેલા હોય છે. તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે, જેમાં સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે. આનો મતલબ શું થયો? સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર એટલે આપણે જ્યારે કોઈ એક વખત કોઈ એક વસ્તુને જોયેલી હોય તો બીજી વખત એટલે કે બીજી વખત આપણે એ જ દ્રષ્ટિના ગ્રાહી એકમ વડે એ વસ્તુને જોઈએ તો પહેલેથી જે મગજમાં માહિતી છે એનું અને નવી જોયેલી વસ્તુ છે એ બંનેનું સહનિયમન સ્વતંત્ર રીતે થતું હોય છે. એવું આપણે ઉદાહરણ લઈએ તો આપણે બાળકને એક વખત ચોરસનું ચિત્ર બતાવેલું હોય અને પછી આપણે કોઈ એને વસ્તુ બતાવીએ તો એ વસ્તુ ચોરસ જ છે એવું નક્કી કરવા માટેનું એ જે અર્થઘટન કરવાની શક્તિ છે એ અગ્ર મગજની અંદર આવેલી હોય છે. આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય છે. ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને, જેમ કે આપણા પગમાં આવેલી સ્નાયુ પેશીને નિયંત્રિત કરે છે. હવે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ તો આપણા પગ ચાલીને એ વસ્તુ સુધી જાય છે, તો એ થઈ ઐચ્છિક સ્નાયુઓની ક્રિયા. આપણી ઈચ્છા મુજબ વર્તતા સ્નાયુઓની ક્રિયા એને નિયંત્રિત કરે છે. કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે, જેમ કે આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ ભરાઈ ગયું છે એની સંવેદના આપણને કઈ રીતે થાય છે, આપણું પેટ પૂરું ભરેલું છે આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્ર મગજના એક અલગ ભાગ રૂપે આવેલું હોય છે. તો આ થઈ અગ્ર મગજની વાત. હવે માનવ મગજના નામ નિર્દેશ યુક્ત આકૃતિ છે એ તમને અહીંયા આપેલી છે, તો આપણે એકવાર આકૃતિ જોઈ લઈએ. તો આકૃતિમાં અગ્ર મગજ તમને દર્શાવેલું છે અને બૃહદ મસ્તિષ્ક, આ આખી જે આ મસ્તિષ્ક છે એ જે પેટીની અંદર છે એ છે મસ્તક પેટી અથવા તો ખોપરી. આ તમને જે સફેદ રંગનું દેખાય છે એ મધ્ય મગજ. હવે અહીંયા આ જે હાઇપોથેલેમસ નામની ગ્રંથિ છે આ પિટ્યુટરી ગ્રંથિ છે, અને જે આ પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક છે એ ત્રણેય ભેગા થઈને પશ્ચિમ મગજની રચના કરે છે. અને આ નીચે જે પીળા રંગનું દેખાય છે એ કરોડરજ્જુ છે, જે આપણે જાણીએ છીએ કે પાછળ આપણા શરીરના પાછળના ભાગમાં આવેલી હોય છે. તો આ થઈ માનવ મગજની નામ નિર્દેશિત વાળી આકૃતિ. અગ્ર મગજ, પશ્ચિમ મગજ, બંને ગ્રંથિઓ, મધ્ય મગજ, મસ્તક પેટી અને બૃહદ મસ્તિષ્ક, દરેક છે એ પોતાનું અલગ અલગ કાર્ય દર્શાવતા હોય છે. હવે પ્રતિચા શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી. જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થને જોઈએ જે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે. હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતા નથી તો પણ તે કાર્ય તો કરતું જ રહે છે. વાસ્તવમાં તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને આપણે તેને આવી ક્રિયાઓ ઉપર નિયંત્રણ કરી શકતા નથી. જો આપણે ધારીએ તો હૃદયની ગતિ આપણે ઊભી રાખી શકતા નથી, મોઢામાં આવતી લાળને પણ આપણે રોકી શકતા નથી. શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું કે યાદ નથી કરવું પડતું, એ બધા કાર્યો તો એની રીતે થતા હોય છે. આમ સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા એટલે કે આપણે આંખમાં અચાનક પ્રકાશ આવે તો કીકીનું બંધ થઈ જવું એ ક્રિયા, અને ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. આપણો હાથ દાઝે અને હાથનું ખેંચાઈ જવું, કીકીની ઉપર કોઈ વધારે પ્રકાશ પડે તો કીકીનું બંધ થઈ જવું, એ બધા જે કાર્યો છે એના ઉપર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. આ અનૈચ્છિક ક્રિયાઓ છે એ મધ્ય મગજ અને પશ્ચિમ મગજથી નિયંત્રિત થાય છે. ઐચ્છિક ક્રિયાઓ બધી અગ્ર મગજથી અને અનૈચ્છિક ક્રિયાઓ છે એ મધ્ય મગજ અને પશ્ચિમ મગજથી નિયંત્રિત હોય છે. આ બધી ઐચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળનસનું ઝરવું અને ઉલટી થવી પશ્ચિમ મગજમાં આવેલ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી,
એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારી શકાય. આપણે વિચારીએ ત્યારે જ આ ક્રિયા થાય છે ને. સીધી રેખામાં ચાલવું છે એવું આપણે નક્કી કરીએ ત્યારે જ ચાલી શકીએ છીએ. સાયકલ ચલાવવી છે, આ બધી છે એ પહેલેથી નક્કી કરી વિચારીને નક્કી કરેલી ક્રિયાઓ છે. આ પશ્ચિમ મગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક દ્વારા સંભવ બને છે, જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. સાયકલ ચલાવવા માટે સંતુલન જોઈએ, પેન્સિલ વડે લખવા માટે સંતુલન જોઈએ, તો એના માટે પશ્ચિમ મગજનું અનુમસ્તિષ્ક છે એ જવાબદાર છે. જો આપણે આના વિશે વિચારતા નથી તો આ બધી ઘટનાઓ જો કામ કરવાનું બંધ કરી દે, એટલે ધારો કે પશ્ચિમ મગજ કામ કરવાનું બંધ કરી દે, તો આપણે બેલેન્સ ન રાખી શકીએ, આપણે આપણી રીતે ચાલી ન શકીએ, પડી જઈએ, ઊભા ન થઈ શકીએ, આ બધી સમસ્યાઓ આપણું મગજ કાર્ય ન કરે ત્યારે થતી જોવા મળે છે. હવે જે બધી પેશીઓને આપણે વાત કરી, આ પેશીઓનું રક્ષણ કઈ રીતે થાય છે, હાઉ આર ધીસ ટીશ્યુઝ પ્રોટેક્ટેડ, તો એની વાત કરીએ તો મગજ જેવું નાજુક અંગ જે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે. મગજ વગરનો મતલબ કે જેના મગજ કાર્ય ન કરતું હોય, જેનું પશ્ચિમ મગજ કે અગ્ર મગજ કાર્ય ન કરતું હોય, એ વ્યક્તિને કેટલી તકલીફો થાય છે આપણે જોઈ શકીએ છીએ. એની જાતે ચાલી શકતા નથી, સરખું બોલી શકતા નથી, તો તેનું સાવચેતીપૂર્વક રક્ષણ પણ થવું જોઈએ. એના માટે શરીરનું આયોજન એ પ્રકારનું છે કે મગજ એ અસ્થિઓની બનેલી પેટીમાં આવેલું છે. આ મસ્તક પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર મગજ હોય છે. આ જે અસ્થિઓની બનેલી પેટી છે એની અંદર પ્રવાહી ભરેલું હોય છે ને, એમાં છે એ મગજ હોય છે જે આંચકા સામે રક્ષણ આપે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી હાલતા કે ચાલતા આંચકો અનુભવે તો એના કારણે મગજને નુકસાન ન થાય, એના માટે મગજ અને ખોપરી છે એની વચ્ચે પ્રવાહી ભરેલું હોય છે. તમારો આપણો હાથ કમરની મધ્યમાં નીચે લઈ જઈએ તો એક સખત ઉપસેલી સંરચનાનો અનુભવ કરીએ છીએ, જેને આપણે કરોડ સ્તંભ તરીકે ઓળખીએ છીએ, જે કરોડ રજ્જુનું રક્ષણ કરતું હોય છે. તો મગજનું રક્ષણ છે એ મસ્તક પેટી દ્વારા થાય છે, અને કરોડ રજ્જુનું રક્ષણ છે એ કરોડ સ્તંભ દ્વારા કરવામાં આવે છે. ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે, તો અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા તે વિશે સૂચના સંવેદના એકત્રિત કરે છે, શરીરમાં મોકલે છે. તો આ બધું જે આપણે ચર્ચા કરી, જ્યારે ઉર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુઓએ હલનચલન કરવું જ જોઈએ. એક સ્નાયુ કોષ કેવી રીતે હલનચલનની ક્રિયા કરે છે, કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા શું છે, આનો જવાબ કોષીય અંગિકાઓના રાસાયણિક બંધારણમાં રહેલો છે. સ્નાયુ કોષોમાં વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે એમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવી શકે છે. કોષોમાં આ ચેતાકોષીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. જ્યારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. આ બધો અભ્યાસ છે આપણે ધોરણ 9માં સ્નાયુ પેશીની ચર્ચા કરી હતી ત્યારે વિવિધ પ્રકારની સ્નાયુ પેશી જેવી કે ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓની વાત કરી હતી. આ બધી ચર્ચા ઉપરથી ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે આપણે સમજી શકતા હોઈએ છીએ. તો અહીંયા માનવ મગજ, ચેતાપેશી કેવી રીતે રક્ષણ આપે છે ને, ચેતાપેશી કઈ રીતે કાર્ય કરે છે જોયું. હવે પછીનો મુદ્દો છે વનસ્પતિઓમાં સંકલન. તો શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે અને ન તો સ્નાયુ પેશીઓ હોય છે. તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર કેવી રીતે આપતી હશે એ સમજવા માટે આપણને વનસ્પતિઓમાં સંકલન કેમ થાય છે એ જોવું પડશે. એક ઉદાહરણ આપણે જોઈએ તો લજામણીના છોડના પર્ણોને અડકીએ છીએ ત્યારે તે વળી જવાની શરૂઆત કરે છે અને નીચેની તરફ વળી જાય છે. જ્યારે એક બીજ અંકુરણ પામે છે તો તેના મૂળ નીચેની તરફ ઉગે છે અને પ્રકાંડ છે એ ઉપરની દિશામાં ગતિ કરે છે. જ્યારે લજામણીના પર્ણોના સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી કરે છે, આ ગતિ સાથે વૃદ્ધિને કોઈ સંબંધ નથી. બીજી તરફ અંકુરિત છોડની દિશા સૂચક ગતિ છે એ વૃદ્ધિના કારણે થતી હોય છે. તેની વૃદ્ધિને કોઈ રીતે રોકવામાં આવે તો આ કોઈ ગતિ છે એ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ બે પ્રકારની ગતિઓ દર્શાવે છે, એક વૃદ્ધિને આધારિત અને બીજી છે વૃદ્ધિથી મુક્ત. તો વૃદ્ધિથી મુક્ત ગતિ છે એ જે લજામણીનું ઉદાહરણ આપણે લીધું એ છે, અને વૃદ્ધિને આધારિત ગતિ છે એ બીજનું અંકુરણ છે. તો આપણે એક એક કરી અને બંને પ્રકારની જે ગતિઓ છે એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, ઇમિડિયેટ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલસ. તો
पहला प्रकरणी गति पर विचार करिए, लजामणी ना छोड़नी गति आ वृद्धि साथे संकळायेल नथी, एटले वृद्धि ऊपर आ गति आधार राखती नथी। छोड़ना पर्णोने स्पर्श प्रत्येना प्रतिचारना परिणाम स्वरूपे गति करता होय छे, परंतु अहींया कोई चेता पेशी नथी अने न तो कोई स्नायु पेशी छे। तो पछी छोड कई रीते स्पर्शनी संवेदनाने अनुभवे छे? तमने अहींया आकृति जे फोटोग्राफ छे ई पण आपेला छे के लजामणीनो छोड़ छे, आपणे ज्यारे तेना पर्णोने અડીએ છે ત્યારે તે આવી રીતે મુરઝાઈ અને બંધ થઈ જાય છે। તો આવું શા માટે થાય છે આપણે સમજવાનું છે। તો જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ એક ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે, તે ત્યારે બની શકે કે તમે અડકેલો ભાગ હલનચલન ભાગ બંને જુદા હોય। સ્પર્શ થવાથી સંવેદનાનું પ્રસરણ થતું હશે। આપણે આ પાનને અડીએ છીએ એમ છતાંય આખી ડાળખીના પાન મુરઝાઈ જાય છે, તો એનો અર્થ એ થયો કે સંવેદનાનું પ્રસરણ થતું હશે। છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે વીજ રસાયણ સાધનનો ઉપયોગ કરતા હોય છે। પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટીકરણ પામેલ પેશી હોતી નથી। હકીકતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોય છે। અલગ વિશિષ્ટીકરણ પેશી હોતી નથી, પણ કોષો છે એ પોતાનો આકાર બદલતા હોય છે। વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન પણ હોતા નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં એટલે કે પાણી વધારી કે પાણી ઘટાડીને પોતાનો આકાર બદલી શકે છે। જ્યારે રજામણીના છોડને અડીએ છીએ તો પાણીનું વધારે માત્રામાં ઉત્સર્જન કરી અને પોતે છે એ સુકાઈ જાય છે, પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને તેઓ પોતાનો આકાર બદલી શકતા હોય છે। તો આ વનસ્પતિની અંદર હલનચલન વગેરેની આપણે વાત કરી, એમાં પહેલું હતું ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, જે બીજો પોઈન્ટ છે વૃદ્ધિને કારણે હલનચલન, એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરવાની છે। થેન્ક યુ।